नमस्कार दोस्तों, बधाने जय विज्ञान। आज आप धोरण 10 पाठ नंबर 8 सजीवों केवी रीते प्रजनन करे छे तेनो एक 3 मार्कनो खूब ज अगत्यनो प्रश्न मानव वसी नियंत्रणनी पद्धति वर्णवो अथवा कॉन्ट्रासेप्टिव पद्धति जणावो। आ रीते पूछाय तो एने कई रीते लखवो, तो चलो आपणे एनी एक पछी एक चर्चा करिए। हवे जातीय समागम द्वारा गर्भाशयनी संभावना हमेशा रहे छे दोस्तों, અને આમે જોવા જઈએ તો સમગ્ર વિશ્વની વસ્તી પર સેકન્ડ આશરે 4-6 બાળકો પૃથ્વી ઉપર આવી રહ્યા છે। જન્મદરના ઘટવામાં કોઈ અસર નથી થઈ, પણ મૃત્યુદર જરૂર ઘટ્યો છે। અને આ સંજોગોમાં જમીન સીમિત છે, વસ્તી અસીમિત છે, એટલે વસ્તી વધતી જ જાય છે, એટલે બધાને રોટી કપડાં મકાનની જરૂરિયાત ઊભી થઈ છે। બધાને પહોંચી વળવા માટે વસ્તી નિયંત્રણ ખૂબ જ જરૂરી પગલું મનાય છે। તો આ વસ્તી નિયંત્રણ રોકવા માટે, ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતો છે, એમાંની આજે આપણે 3 રીતોની ચર્ચા કરીશું। પહેલી રીત કહેશું યાંત્રિક સાધનો। તમે અત્યારે જે ચિત્ર જુઓ છો એ જેને આપણે આકડી કહી અને બીજી ભાષામાં આપણે કહી કોપરટી, આ બંને એવા છે કે જે માતા છે એની યોનિમાં, સ્ત્રીની યોનિમાં દાખલ કરવામાં આવે છે। અને આ બંનેનું કાર્ય શું, તો અંડકોષોને અંડવાહિનીમાંથી ગર્ભાશય સુધી પહોંચવા દેતા નથી। અને હવે ગમે તેવો શુક્રકોષ આવે યોનિમાં શિશ્ન દ્વારા, તો પણ ગર્ભધારણ થશે નહીં। અહીં તમે સમજો કે ફલન માટે શુક્રકોષ અને અંડકોષ બંનેનું મિલન થવું જરૂરી છે, બેમાંથી એકની ગેરહાજરી ગર્ભધારણ નહીં થાય તો આ ગર્ભધારણ રોકશે, એટલે એને યાંત્રિક સાધન કહેવામાં આવ્યું છે। બીજું, હવે આ જે પારદર્શક કોથળી છે એ પુરુષો માટેનો નિરોધ છે, જેને કોન્ડમ પણ કહેવાય છે, કે પારદર્શક કોથળી હોય છે જે પુરુષના શિશ્ન પર પહેરી અને જો જાતીય સમાગમ કરવામાં આવે અને જ્યારે વીર્યસ્ખલન થાય ત્યારે વીર્યસ્ખલનની અંદર શુક્રકોષો હોય છે, અને આ શુક્રકોષો આ જ પડદામાં જળવાયેલા રહે છે, એ સ્ત્રીની યોનિમાં જતા નથી। એટલે હવે સ્ત્રીની યોનિમાં ગમે તેવા અંડકોષ હોય પણ શુક્રકોષો કોના દ્વારા અવરોધાઈ ગયા, આ નિરોધ દ્વારા। અને એ જ રીતે જેમ પુરુષ માટેનું નિરોધ, એમ હવે તો ફિમેલ કોન્ડમ સ્ત્રી માટેના પણ નિરોધ બજારમાં આવી ચૂક્યા છે। આનું કામ શું છે, તો કે આ સ્ત્રીની યોનિમાં દાખલ કરવામાં આવે છે, હવે શુક્રકોષોનું ગમે તેવું સ્ત્રીની યોનિમાં સ્ખલન થાય પણ આ જે નિરોધ છે એ અંડકોષને અંડવાહિનીમાંથી આવતા રોકે છે। તો ફરીથી આપણી વાત, પહેલામાં પુરુષમાં શું છે, શુક્રકોષો અવરોધાઈ જાય છે અને સ્ત્રી નિરોધમાં શું થાય છે, અંડકોષો અવરોધાઈ જાય છે। મૂળ તો બેમાંથી એક ન મળ્યા ને, થયું ને, યાંત્રિક સાધનો વડે આ થયું માનવ વસ્તી નિયંત્રણ। હવે બીજી પદ્ધતિ આપણે જોઈ, રાસાયણિક દવા। દોસ્તો, રાસાયણિક દવા એ સ્ત્રીને લેવાની હોય છે, બે પ્રકારની હોય, એક યોનિમાં દાખલ થાય છે એ સ્પર્મનો નાશ કરે, સ્પર્મિસાઇડ્સ કહેવાય। અત્યારે તમારી સામે છે એ રાસાયણિક દવા સ્ત્રીની યોનિમાં દાખલ કરવા માટેની સામગ્રી છે। સ્ત્રીની યોનિમાં આ દવા ઇન્જેક્શન, સિરિંજ, પંપ કે એ રીતે દાખલ કરવામાં આવે છે, એ દાખલ થતાં હવે જ્યારે જાતીય સમાગમ થશે અને શિશ્ન દ્વારા શુક્રકોષનું સ્ખલન યોનિમાં થશે, તો શું કરશે આ દવા, એ તમામ શુક્રકોષોને પોતે મારી નાખશે, મૃત્યુ કરાવશે, બાળી નાખશે। તો હવે અંડકોષ ભલે હોય પણ શુક્રકોષો જ બળી ગયા, ફલન થશે નહીં। પણ દોસ્તો, જેમ કહેવાય છે ને કે ફાયદા સામે ગેરફાયદા પણ હોય છે, અસરની આડઅસર પણ હોય છે આ દવાઓના વધુ પડતા ઉપયોગથી, સ્ત્રીના રાસાયણિક સંતુલન, અંતસ્રાવો પર પણ ઘણી બધી ઘાતક અસર થઈ શકે છે। હવે બીજી દવા, આ દવા મો દ્વારા લેવાય છે। મો દ્વારા જ્યારે સ્ત્રી આ દવા લે છે ને, પછી જ્યારે જાતીય સમાગમ કરે છે ત્યારે તેને ગર્ભધારણ થતો નથી, અને આ દવા મો દ્વારા દવા લેવાય છે એ શું કરે છે, અંડકોષને ફલિત થવા દેતો નથી, અંડકોષને જ બાળી નાખે છે।
એટલે એ સ્થાપિત જ્યાં અંડકોષ જ ઉત્પન્ન ન થાય, એનું જ ફલન ન થાય, તો ગર્ભધારણની કોઈ શક્યતા રહેશે નહીં. તો આ બીજી પદ્ધતિ જોઈ, રાસાયણિક દવા. એક મોં દ્વારા લેવાય છે અને એક યોનિમાં દાખલ કરીને ઉપયોગમાં લેવાય છે. હવે ત્રીજી પદ્ધતિ આપણે જોઈ, શસ્ત્રક્રિયા. શસ્ત્રક્રિયા બે પ્રકારની હોય છે. સ્ત્રીની અંડવાહિનીને કાપવામાં આવે તો એને સ્ત્રી નસબંધી કહેશું, અને પુરુષની શુક્રવાહિની જ્યારે કાપવામાં આવે તો એને પુરુષ નસબંધી કહેશું આપણે. આનું બીજું નામ ટ્યુબેક્ટોમી પણ છે. આપ જોઈ શકો છો આની 3 થી 4 રીતો છે સ્ત્રી નસબંધીની. અને કા અંડવાહિની, આપ જો અહીં જ્યાં તમને સ્ક્વેર ચોરસ જોવા મળે એ અંડવાહિની છે, એ અંડવાહિનીના ભાગને કાં જો આ રીતે બેન્ડ કરી દેવામાં આવે તો હવે અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલા અંડકોષો આગળ જ નહીં વધે, તો શુક્રકોષ ભલે આવે, ફલન નહીં થાય. બીજું, એના કાપી છેડાઓ કાપી કેમિકલ વડે એની કેપ છે એ પેક કરી દેવામાં આવે ગરમ કરીને, તો પણ એ આગળ વધશે જ નહીં. આ બીજી મેથડ. ત્રીજી, એને કટ કરી અને લોક કરી દેવામાં આવે, ટાઈટ બાંધી દેવામાં આવે, તો પણ અંડકોષ આગળ જશે નહીં. અને એના પછી ક્લિપિંગ, ક્લિપ કરવામાં આવે તો પણ એ અંડકોષ આગળ વધી શકશે નહીં. અંડકોષ ગર્ભમાં જાય તો અને તો જ ફલનની શક્યતા રહે. પણ સ્ત્રી નસબંધી એ શું કરે છે કે અંડકોષને આગળ જતો અટકાવે છે. એટલે જે વધુ ઉંમરલાયક લોકો છે એને પોતાને બાળક જ જોતા નથી, તો એ આ પદ્ધતિનો ખાસ ઉપયોગ કરે છે. હવે બીજી એક વાત આપણે આગળ વધીએ, એમાં જેમ આપણે સ્ત્રી નસબંધી જેને ટ્યુબેક્ટોમી કહેશું, બીજું નામ શું છે એનું ટ્યુબેક્ટોમી, એમ અહીં આપણે પુરુષ નસબંધી જોવા મળે છે જેને આપણે વાસેક્ટોમી કહેશું. આપ બધાને ખબર છે, જો અત્યારે હું તમને બતાડું કે આ જે અંડાકાર છે એ શુક્રકોષો છે, એના ઉપર જે વ્હાઇટ કલર આપ જોઈ શકો છો ઘટ, એ અધિવૃષણ નલિકા છે. અને ત્યાંથી આગળ જતી જે પાતળી નળી છે એને આપણે શું કહેશું, શુક્રવાહિની. એ શુક્રવાહિનીને જ કટ કરી અને એને ટાઈટ કરી દેવામાં આવે છે, તો એને આપણે આગળ વધશું. તો જુઓ આપ આ નળી આ રીતે, એટલે શુક્રકોષો શુક્રપિંડમાંથી ભલે ને અધિવૃષણ નલિકામાં જાય, ત્યાંથી શુક્રવાહિની પડી આગળ જ જઈ નહીં શકે. તો હવે પુરુષ ગમે તેવું જાતીય સમાગમ કરશે, જે સ્ત્રી છે એની યોનિમાં અંડકોષ હોવા છતાં જાતીય સમાગમ થાય છે, પણ શુક્રકોષો જ ન આવે તો ફલન થશે નહીં. આપ જુઓ સરસ મજાની લેસર થેરાપી એક બતાડેલી છે મશીનથી, કે બંને જે શુક્રવાહિનીના છેડાને કાપી દેવામાં આવે છે. તો આને આપણે પુરુષ નસબંધી કહેશું. સ્ત્રી નસબંધી કે પુરુષ નસબંધીથી પણ ગર્ભધારણ થતો નથી અને ગર્ભાવસ્થાને અટકાવી શકાય. આમ આપણે અત્યારે ગર્ભાવસ્થા અટકાવવાની 3 વૈજ્ઞાનિક પદ્ધતિઓ જોઈ. પહેલી જોઈ આપણે યાંત્રિક સાધનો, બીજી રાસાયણિક દવા અને ત્રીજું શસ્ત્રક્રિયા. અને પૂરેપૂરી અપેક્ષા છે કે આ પ્રશ્ન જો બોર્ડમાં પૂછાશે તો તમે ખૂબ સારી રીતે લખી શકશો. તો ચાલો બધાને જય વિજ્ઞાન, ઓલ ધ બેસ્ટ.